અને બાળ દોસ્તો ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ બદલ ધન્યવાદ જેથી આવનાર મારા વિડીયો તમને જોવાના સીધા મળતા રહેશે ચાલો હવે આપણે ગણિતની શરૂઆત કરીએ ચાલો બાળ દોસ્તો અવયવ અવયવ એટલે શું જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યા આપેલી સંખ્યાનો અવયવ છે તેમ કહેવાય યાદ રાખજો જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે એનો અવયવ છે ચાલો આ પંદર છે તો પંદરને આપણે પાંચ વડે ભાગ્યા તો ત્રણ જવાબ આવ્યો તો પાંચ પાંચ એ પંદરનો અવયવ છે પાંચ વડે ભાગી શકાય નિશેષ જવાબ છે નહીં વધી ને એટલે પાંચ એ પંદરનો અવયવ છે યાદ રહ્યું તેવી જ રીતે પંદર માટે તો પંદર માટે પંદર એકા પંદર પછી પાંચ તારીખ પંદરના અવયવો કયા કયા અવયવ અને અવયવો તો કયા અવયવો કયા કયા એક ત્રણ પાંચ ને પાંચ નો અવયવ કયો તો પંદર અવયવો અને અવયવ યાદ રાખજો હા ચાલો ઉદાહરણ માટે નીચે ના નીચેના માટે પ્રયત્ન કરો જો હવે વીસ માટે માટે કરીશું તો અહીંયા વીસ છે એના માટે અવયવ અવયવ તો ચાલો પાંચ વડે ભાગીએ તો પાંચ ચોક વીસ છે ને તો પાંચ એ વીસ નો અવયવ છે શું કહેવાય પાંચ એ વીસ નો અવયવ છે

આ આ બાર બરાબર છે અને થયા અવયવો ખ્યાલ આવ્યો બાળકો ચાલો ઉપરની ગણતરી પદ નક્કી થાય છે કે એક દરેક સંખ્યાનો અવયવ છે જો એક બધામાં આવ્યો ને હમ એક દરેક સંખ્યાનો અવયવ છે અને બીજો તે એ જો હવે દરેક સંખ્યાના બે અવયવ હોય હોય જ એક તો એક અને બીજો પોતે જો હવે અવયવી શીખીએ અવયવ ખ્યાલ આવી ગયો એક બધાનો અવયવ છે એક હોય અને બીજો એક પોતે હોય છે જો હવે અવયવી શીખીએ શું શીખીએ અવયવી આપેલી સંખ્યા વડે જે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે તે સંખ્યાઓને આપેલી સંખ્યાનો અવયવી કહેવામાં આવેલી છે જેના જેના વડે ભાગી શકાય ને નિશેષ તેનો અવયવી કહેવામાં આવે છે જો આ દસ હોય તો દસને કોને કોને વડે ભાગી શકે બે વડે તે એ અવયવી પાંચ વડે તો એ અવયવી હા ચાલો તો દાખલા તરીકે પાંચના અવયવી શોધવા માટે શું તો પાંચ આ બધા વડે અવયવી છે કારણ કે બધી સંખ્યા પાંચ વડે નિશેષ ભાગી શકાય છે બધી સંખ્યા કોના વડે ભગાય પાંચ વડે ચાલો જ્યારે કોઈ પણ સંખ્યાના અવયવી શોધતા હોઈએ ત્યારે તેવી સંખ્યાના સતત મળતી જાય છે જ્યાં સુધી તમે લખે જાઓ એટલે કે કોઈ પણ સંખ્યાના મોટા મોટા અવયવી મળે જ નહીં બાળકો અવયવી એટલે કે અવયવિ તમે જ શોધતાઓ શોધતા જ જાઓ નિશેષ ભાગની જાય તેવી સંખ્યા તો એને સૌથી મોટી મળે નહીં સૌથી નાની મળે પણ સૌથી મોટી તો મળે નહીં ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમે ત્રણ ચાર સાત નવ અને દસ ના અવયવી લખો ચાલો અહીંયા અહીંયા જગ્યા ઓછી છે તમે પાના પર લખી શકો છો ચાલો ત્રણ ના અવયવી ચાલો લખો હા અહીં લખેલા છે જો ત્રણ એક કા ત્રણ દો છ ત્રણ તારી નવ ત્રણ ચોક બાર ચલો આ રીતે તમે લખી શકો ચાર ના પણ લખી શકો પાંચના પણ લખી શકો અવાજ આવે હા હવે ચાર ના લખીએ તો ચાર એકા ચાર ચાર દો આઠ ચાર તારી બાર ચાર ચોક સોળ આ રીતે

અવયવ મતલબમાં જે તે સંખ્યાનો ઘડિયા લખી જવાના ત્રણ નો ઘડિયો ચાર નો ઘડ્યો સાત નો ઘડ્યો નવ નો ઘડ્યો અવયવી એટલે કે ઘડિયા લેખન કરવાનું શું કરવાનું ઘડિયા લેખન ચલો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે કાર્ય કરો જો એક નો અવયવ અવયવ તો એક પોતે છે ત્રણ ના અવયવ તો કયા છે એક અને ત્રણ ચાર ના વયવ એક બે અને ચાર તો છ ના વયવ એક બે ત્રણ અને છ આ રીતે જો સાત ના લખેલા છે આ રીતે અવયવ તમે લખી શકો વીસ ના અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ ચાલો જોઈ લીધું બાળકો ખ્યાલ ગયો અવયવ લખતા હવે જો વિદ્યાર્થી મિત્રો ઉપરના પ્રશ્ન પરથી નીચેના જવાબ આપો તો સૌથી ઓછા અવયવ કઈ સંખ્યાના છે તો ઓછા અવયવ ફક્ત એકનો જ છે ને આ એક જ છે એકનો એક જ છે ચાલો દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ એ પોતે જ હોય સૌથી મોટો અવયવ કયો હોય જો છેલ્લે ચાર ના છે એટલે કે પોતે હોય દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ બધામાં એક છે ને બાળકો સૌથી નાનો કયો હોય એક હોય ચલો હવે વિભાજ્ય સંખ્યા વિશે આપણે શીખીએ જે સંખ્યાના બે કરતા વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા બે થી વધારે હોય તેને બે હોય તેને ના બે થી વધારે હોય તેને કહેવાય દાખલા તરીકે ચાર ના અવયવ છે એક બે અને ચાર એટલે કે વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય કોને કોને કહેવાય કહેવાય બે થી વધારે હોય તેને અવિભાજ્ય સંખ્યા જે સંખ્યાના બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે એક સંખ્યા પોતે અને બીજો એક ચાલો દાખલા તરીકે એક અને પાંચ પાંચનો અવયવ એક અને પાંચ એક છે જ અને પોતે છે એટલે કે આ સંખ્યા અવિભાજ્ય 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 એટલે કે ભાગ જાય એને સંખ્યા કહેવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ કોષ્ટક ને નીચેના પ્રમાણે પૂર્ણ કરો હવે જુઓ સંખ્યા આપી છે એના અવયવ લખવાના છે અને એના વિભાજ્ય સંખ્યા ભાગી શકાય તો હા અને અવિભાજ્ય ભાગી ના શકાય વિભાજ્ય એટલે ભાગી શકાય અવિભાજ્ય સંખ્યા એટલે ભાગી ના ના શકાય તો તો તમારે હા પણ છે છે બે એક અને બે તો વિભાજ્ય સંખ્યા છે તો ના અવિભાજ્ય હા ચાલો આ રીતે સત્તર છે તો એક અને સાત છે એના બે જ છે ને એટલે ભાગી શકાય નહીં અને એ અવિભાજ્ય સંખ્યા છે ખ્યાલ દોસ્તો ચલો છવ્વીસ એક બે તેર અને છવ્વીસ બે થી વધારે છે ને એટલે એ ભાગી શકાય હા અને એ છે અવિભાજ્ય સંખ્યા તો ના ચાલો હવે એક થી પચાસ સુધીની સંખ્યાઓમાંથી બે વડે નિશેષ ભાગી તો શકાય તેવી આટલી સંખ્યાઓ છે આ બધી સંખ્યાને ને કેટલી કેટલા વડે ભાગી શકાય તો બે વડે ચાલો હવે નીચેની સંખ્યા માટે એકથી પચાસ સુધીમાં ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેવી હોય તો આ રીતે ત્રણ વડે નિશેષ ભાગી શકાય આ એકથી પચાસની અંદર આટલી સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી શકીએ આટલી સંખ્યાને ચાર વડે ભાગી શકીએ આટલી સંખ્યાને અહીંથી છે પાંચ વડે ભાગી શકીએ આ સંખ્યાને દસ વડે ભાગી શકીએ પચાસની અંદર છે ઉપરની પ્રક્રિયા પરથી નવી એક ગણતરી શીખીએ જેમાં ગુણક શોધવાના છે જે કઈ રીતે ચાલો આપણે સમજીએ તો હવે ત્રણના ના ગુણક અવયવી લખો એટલે કે ત્રણનો નો ઘડિયો લખીએ અવયવી એટલે કે ઘડિયો ત્રણ એકા ત્રણ દો છ તંતારી નવ છે ને આ ઘડિયો ચાલો દસ સુધીનો છે હવે ચાર અવયવી એટલે કે આ બાજુ ચારનો નો ઘડિયો છે હવે જુઓ ત્રણ ના કરે હવે ત્રણ કરે હવે વીસ છે વીસ પછી ચાલીસ અહીંયા અગિયાર ચોક ચુમ્માલીસ એટલે આવ્યાજ કરે એટલે કે આમ ગુણક અનંત સુધી વિસ્તરેલ છે યાદ રાખજો બાર દોસ્તો ગુણક કોઈ પણ સંખ્યાના કેટલા છે ખ્યાલ આવ્યો હવે જો હવે અહીંયા પાંચ ના પાંચ ગુણક લખવાના છે કેટલા સુધી તો એક બે ત્રણ ચાર ને પાંચ લખ્યા ને તો પાંચના ગુણક કેટલા છે પાંચ દસ પંદર વીસ અને પચીસ આ એના ગુણક છે તો આ પંદર કોના પાંચના ગુણક કોની સાથે ગુણાયેલા છે તો ત્રણ વીસ કોની સાથે ગુણાયેલા છે તો ચાર સાથે કોની સાથે પાંચ ગુણાયેલા છે તો પાંચ પાંચ સાથે આ એના છે હવે ગુણક લખો તો સાત એક હાથે ગુણાય તો સાત સાત બે હાથે ગુણાય તો ચૌદ સાત ત્રણ હાથે ગુણાય તો એકવીસ એટલે આ એના સાત ના ગુણક છે ખ્યાલ આવ્યો બાળકો હવે નવ ના ગુણક તો હવે નવ એક હાથે ગુણ્યા નવ બે હાથે ગુણાયા તો અઢાર આ રીતે આપણે લખવાના છે તેર ના ગુણક લખો તો આ તેર ના પાંચ ગુણક પંદર ના પાંચ ગુણક ખ્યાલ આવી ગયા પંદર નો પાંચ લખી લખવાના છે તેર નો સાદી ભાષામાં કહી દેવું તેર ના પાંચ વખત લખો આ ઝાડની અંદર કન્વર્ટ કરેલું છે સત્તર દો છત્રીસ સતત એકાવન સત્તર ચોસઠ સત્તર પંચે પંચ્યાસી આ રીતે આ એક છે 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 એની અંદર ગુણક કન્વર્ટ કરેલા આપણે લખવાના બાળકો અને આ ઓગણીસ ઓગણીસ દો આડત્રીસ ઓગણીસ તારીખ સત્તાવન ઓગણીસ ચોક છોતેર ઓગણીસ પાંચ પંચાણું ચાલો આ રીતે હવે એકવીસ અને પચીસ ખેલાવી ગયો ચાલો હવે કરજો હા બાળકો હવે નીચે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાના ગુણક અનંત મળે છે ગુણક કેટલા મળે છે અનંત હવે પાંચ ને એકસો પચીસ પાંચ ગુણ્યા એકસો પચીસ પાંચ ગુણ્યા એકસો છત્રીસ ગુણ્યા ચારસો પાંચ પાંચસો અનંત સુધી ને એટલે ગુણક આપણને અનંત સુધી મળે છે ચાલો છ ના ગુણક સમજીએ તો અહીંયા સાત સુધી આપેલા છે પછી આમાં ચૌદ સુધી આપેલા છે અહીંયા આપણે એકવીસ સુધી તો આવ્યા જ કરે ને છ ના ગુણક હા છ દસ સુધી નો ઘોડિયો પૂરો થઈ જાય પછી અગિયાર બાર તેર હાથે ગુણાય તો અનંત છે સામાન્ય ગુણક શોધતા શીખીએ ચાલો ત્રણ અને ચાર ના સામાન્ય ગુણક શોધવા છે તો પહેલા ત્રણ તો ત્રણ ના ગુણક ત્રણ છ નવ બાર ઓગણચાલીસ સુધી છે ચાર ના ગુણક ચાલીસ સુધી છે તો પેલા ત્રણ અને ચાર ના પહેલા ત્રણ સામાન્ય ગુણો કયા બંનેમાં માં પહેલા આવે પહેલા ત્રણ સામાન્ય ગુણો તો કયા આવેલા છે પહેલા શરૂઆતમાં આ બાર અને આ બાર પછી ચોવીસ બંનેમાં સરખાઈ હતી ચોવીસ ને છત્રીસ અને છત્રીસ ચાલ આ બંનેમાં માં પેલા સામાન્ય ત્રણ ગુણક આવેલા છે ત્રણ શોધવા કીધા છે ખ્યાલ આવ્યો તો હવે પાંચ અને દસ ના પ્રથમ પાંચ આપણે શોધવાના છે તો જુઓ આ પાંચ ના આ દસ ના લઈખા એમાં સૌથી કોણ સામાન્ય પહેલા તો અહીંયા દસ આવ્યા અહીંયા પણ દસ એક મળ્યો બીજા વીસ અહીંયા વીસ ત્રીજા ત્રીસ અહીંયા ત્રીસ આપણને પાંચ કીધા ને આ ચાલીસ અને આ પચાસ ચાલો તો આ એના સામાન્ય પાંચ ગુણો છે એ રીતે બે અને ત્રણ ના પણ સામાન્ય આ ગુણો કો છે રાઉન્ડ કરેલા છે એ બંનેમાં પહેલેથી પહેલા કોણ કોણ આવ્યું છ છ બાર બાર અઢાર અઢાર ચોવીસ ચોવીસ અને ત્રીસ બંનેમાં સામાન્ય નીકળ્યા બંનેમાં સરખા નીકળે એ સામાન્ય અવયવ કહેવામાં આવે છે ચાલો ભાડ દોસ્તો હવે થોડી મહેનત કરજો ત્રણ અને છ ના પાંચ લખો અને પછી સામાન્ય કાઢો અને આ અને આઠ ના પોતા છે તો અહીંયા ત્રીસ પંદર અને ત્રીસ હજુ પણ આવી શકે તમે જેમ તેમ હા બાળકો ચલો હવે દસ અને વીસ ના પણ સામાન્ય પાંચ ગુણક લખો ને શોધો આવડી ગયું છે તમે હવે કરો ગણ થોડું જાતે ગણવાનું હા બાળકો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપેલી સંખ્યાના ગુણક શોધતા શીખ્યા હવે આપણે એક નવી ગણતરી કરીએ જો પેલા પૂરા થઈ ગયા પછી આ શીખો હા પેલું પૂરું કરી નાખો આગળનું એટલી વાર વિડીયોને સ્ટોપ કરો અને પછી પાછા શીખો ચાલો પાંચ અને દસ ના ગુણક લખી તેમાંથી નાનામાં નાનો સામાન્ય ગુણક લખો પાંચના ગુણક પાંચ દસ પંદર વીસ પછી અનંત છે આપણે આ શીખ્યા આ પણ શીખ્યા તો હવે સો કેટલા સૌથી નાનો ગુણક કયો તે જોવાનું છે હવે ત્રણ અને આ ત્રણ અને આ બે અને ત્રણમાં માં આ બે ના અને ત્રણમાં સૌથી પહેલા કોણ આવ્યું તે છ એવા તો કયો છે સૌથી નાનો ગુણક છ ચાલો આ બે અને ચારમાં માં તો પહેલાં કોણ આવ્યું ચાર બંનેમાં સરખું તે સૌથી નાનો ગુણક છે ચાર ચાલો ખેલ હવે હવે પાંચ આ ચાર અને બારમાં માં સૌથી નાનું કોણ છે તો પેહલા બંને બાર આવ્યા ને સૌથી નાનો ગુણક ખ્યાલ આવ્યો બંને બંનેમાં માં ચાલો આ સામાન્ય ગુણક કેવાય બંનેમાં હા ચાલો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બાર દોસ્તો થેન્ક યુ સબક્રેશ બદલ ધન્યવાદ